હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા યુનિવર્સિટીમાં પરીક્ષા બાબતે ચાલતા ભ્રષ્ટાચાર બાબતે આજરોજ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આ આવેદનપત્રમાં યુનિવર્સિટીમાં નવેમ્બર ડિસેમ્બર 2018ની પરીક્ષાના રીએસેસમેન્ટમાં અને પીએચડી 2019 તથા ખાસ કરીને મેડિકલની પરીક્ષામાં પણ મોટા પાયે આયોજનબદ્ધ રીતે આ ભ્રષ્ટાચાર વધુ ફેલાયો છે. રાજ્ય સરકાર દ્વારા જે ટેબ્લેટ વિતરણ કરવામાં આવે છે તે અંગે પણ હિંમતનગરના વિદ્યાર્થીઓની રજૂઆતને પણ ન્યાય આપવામાં આવેલ નથી. આમ સરકારની યોજનાનો લાભ વિદ્યાર્થીઓને બદલે અન્ય લોકોને અપાયો છે તેની પણ તપાસ કરવાની માંગ કરી હતી. તો કારોબારી સભ્યો સાથે મળી ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તે આ પરીક્ષાના ભ્રષ્ટાચારની બાબતે સ્પષ્ટ થાય છે. તો કેમેસ્ટ્રીમાં અપાયેલા પુનઃમૂલ્યાંકનની કામગીરી અને પીએચડી 2019ની પરીક્ષાની તપાસ તટસ્થ રીતે અમારા પ્રતિનિધિની હાજરીમાં કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને પીએચડીમાં ઓનલાઈન ગુણ અને પરિણામ જાહેરના માર્ક્સ અલગ છે. પ્રશ્નપત્ર અને આન્સર કી પણ પીએચડીની વેબસાઇટ પર મૂકેલ નથી. તો આ અંગે પણ તટસ્થ તપાસ કરવા માંગ કરી હતી અને આગામી 15 ઓગસ્ટ સુધી આપશીને આ અંગેની નક્કર કાર્યવાહી માટે સમય આપી નિર્ણય કરવા વિનંતી કરી હતી. જે તપાસ સમિતિ બનાવેલ છે તેમાં એક સભ્યે રાજીનામું આપેલ છે. તો બીજા સભ્ય શૈલેષભાઈ પટેલ સામે ચંદુભાઈ ખોડીદાસ પટેલ અને અન્ય લોકોએ સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો તેમની સામે કર્યા હોવાનું પણ આવેદનપત્રમાં જણાવ્યું હતું. એ જવાબદાર લોકોને બચાવવામાં આવી રહ્યા છે તેની કોઈ યોગ્ય અમને ખબર પડતી નથી. એક પછી એક સભ્યો તપાસ સમિતિને રાજીનામું આપી રહ્યા છે તેની પણ અમને ખબર પડતી નથી. અને જ્યારે વાળ શીભડા કરતી હોય એ રીતે જે લોકો ચોર હોય એ લોકોને તપાસ સમિતિની અંદર કે કારોબારીની અંદર આ વાતો કરવામાં આવે કેટલી યોગ્ય છે. બીજું કે આજે એમફિલની અંદર પણ જે ગુજરાત સમાચારની અંદર આખો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેની અંદર પણ સેમ ચારની અંદર આખે આખું કૌભાંડ આવ્યું છે એવું આખું જબરજસ્ત એનું પૃથ્થકરણ સાથેનો અહેવાલ છે એની પણ આ તપાસ કરવામાં આવે. અમને કંઈ એવી ખબર નથી પડતી કે એક પછી એક કેમ આવા કૌભાંડો યુનિવર્સિટીમાં બહાર આવી રહ્યા છે. કુલપતિ નાયક પાણી વગરના સાબિત થયા છે. કોઈ પણ પ્રકારની વહીવટી આવડત ન હોય એવું અમને સાબિત થાય છે. તો આપના માધ્યમથી અમે યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિ આપને રજૂઆત કરી છે. આવનાર સમયની અંદર 15 દિવસની અંદર જો આનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો મીડિયાની રૂબરૂ અને આપની રૂબરૂ અમે એલાન કરીએ છીએ કે ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ બંધનું એલાન આપીશું, ધરણા કરીશું અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન તમામ કોલેજો પણ અમે બંધનું એલાન આપીશું અને તાત્કાલિક ધોરણે રીએસાઇનમેન્ટના તમામ ખંભાટીઓને તાત્કાલિક ધોરણે એની ઉપર FRI કરવામાં આવે. લલિત પટેલ હોય કે MB પ્રજાપતિ હોય કે જવાબદાર જે કંઈ લોકો હોય એની અમે તાત્કાલિક ધોરણે પગલાં ભરવાને 5 થી 15 દિવસ પછી યુનિવર્સિટી બંધનું એલાન આપીશું, કોલેજ બંધનું એલાન આપીશું, યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો બંધનું એલાન આપીશું, જલદ આંદોલન કરીશું. આ બીજા ઘણા એવા મુદ્દા છે જે PHDની અંદર જે આખો ડેટા જે લેવામાં આવે છે અને વાસ્તવિકતા જે મૂકવામાં આવી છે એની અંદર ઘણી બધી વિસંગતતા હશે, ઘણી બધી ગેરરીતિઓ હશે તો એ પણ દૂર કરવામાં આવે. એવા જે આપના યુનિવર્સિટીના લગતા ને હજારો વિદ્યાર્થીઓના હિતના જે મુદ્દાઓ છે એને આપ નજરઅંદાજ ન કરશો. ફક્ત ને ફક્ત રૂપિયામાં અને બાંધકામમાં રસ ન રાખતા શિક્ષણની ગુણવત્તામાં પણ આપ રસ રાખો. જે પ્રમાણે દેશની યુનિવર્સિટીઓનું રેન્કિંગ ઊંચું જાય છે એ પ્રમાણે આપણું રેન્કિંગ નીચું આવી છે, છેલ્લા સ્થાને આવી છે. એ બહુ દુઃખદ બાબત કહેવાય. ડૉક્ટર દેવેન્દ્ર સાહેબ હોય કે દવે સાહેબ ટેકનિક સાહેબની યુનિવર્સિટી આજે કઈ જગ્યાએ જઈને ઊભી છે એ તમારા અને મારા વિશે બહુ ચિંતનનો વિષય છે. તો આપ યોગ્ય પગલાં ભરો. નાયક સાહેબને કહો પાણીવાળા બને, જે પાણી વગરના થઈ ગયા છે એવા પાણીવાળા બને.